નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 3 માં જોયું કે રમા છે એ પાર્વતીબેનને ખૂબ નફરત કરતી હોય છે, એની સાસુને ખૂબ નફરત કરતી હોય છે, અને એ કાંતિના કાનમાં પણ જીરે રેડે છે. આથી કાંતિ છે એ પણ એની માં છે એના તરફ ઉદાસી સેવે છે. અહીંથી આગળની વાર્તા હવે આપણે ભાગ 4 માં જોઈએ. પણ રમા દાન ધર્મ કરવા ન રોકાણી, ને નદીમાં પૈસા નાખી દેવાય ન રોકાણી, અને પૈસા કાંતિ પાસે વધતાય ક્યાં. રમા છે એ પાર્વતીબેનનો પત્ર વાંચે છે, આથી ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હું આ પૈસા છે એ મોટા ભાઈના છોકરાને આપીશ, નહીં નદીમાં નાખી દઈશ કે દાન ધર્મ કરી દઈશ, પરંતુ એમને હું પૈસા આપીશ નહીં. પણ કાંતિ છે એ કહે છે કે રમા દાન ધર્મ કરવા ન રોકાય, કે નદીમાં પૈસા નાખવા પણ ન રોકાય. અને સૌથી મોટી વાત, કાંતિ પાસે પૈસા હતા પણ ક્યાં. પણ કેવું બની ગયું, જાણે એક સપનું આવીને ઉડી ગયું, રમા ઉડી ગઈ, ગીધ ઉડી જાય એમ ઉડી ગઈ. એક અચાનક જ સપનું આવે અને જેવી રીતે ઉડી જાય, એવી જ રીતે રમા છે એ પણ જાણે એક સ્વપ્ન બની જાય છે, અને જેમ ગીધ ઉડે અને આકાશની અંદર અદ્રશ્ય થઈ જાય, એવી જ રીતે રમા પણ કાંતિના જીવનમાંથી અદ્રશ્ય થઈ જાય છે. એક દિવસ કંચન માસીનો કાગળ આવ્યો. કાંતિને માલુમ થાય કે પાર્વતી બોન બહુ માનતા છે, પથારીમાં છે, તને ઝંખે છે, જલ્દી આવ. એક દિવસ કંચન માસીનો પત્ર આવે છે કે પાર્વતીબેન ખૂબ જ બીમાર છે અને એ તને ઝંખે છે, મતલબ ઝંખે છે એટલે મળવા માંગે છે, તને ઝંખે છે એટલે કે તને મળવા માંગે છે. આવો કંચન માસીનો પત્ર આવે છે કે કાંતિ છે એમની બા જે છે, પાર્વતી બા છે, એ ખૂબ બીમાર છે અને એ કાંતિને મળવા ઈચ્છે છે, તો તું જલ્દી આવ. કાગળ વાંચીને રમાએ જંગ માંડ્યો. બધું ખોટું, પૈસા પડાવવાના ધંધા, કાં તો અહીં અમદાવાદ આવવું હશે દવા કરાવવા, પણ અહીં મારી તબિયતનું ઠેકાણું નથી, ત્યાં એમનો ઢસર તો હું ક્યાંથી કરું. એ કાંતિ છે એમને એની બાને મળવા જવાનું મન થાય છે, પરંતુ રમા એને જવા દેતી નથી અને એ કાંતિને કહે છે કે આ બધું ખોટું છે, એ કશા બીમાર નથી, એને પૈસા જોઈતા હશે, અને કાંતિ પછી એને અહીંયા અમદાવાદ આવતું રહેવું હશે આપણી સાથે રહેવા માટે, પણ અહીંયા મારી જ તબિયતના ઠેકાણા નથી, તો એના ઢસરડા કોણ કરે, એને કોણ સાચવશે. કાંતિને બા પાસે જવું હતું, પરંતુ રમાઈએ એ સાંજે પેટમાં દુખવા આવ્યું, રાત્રે ઉલટી થઈ, રમા માંદી પડી ગઈ, કાંતિ બા પાસે જઈ ન શક્યો. કાંતિને એમના બાને મળવા જવાનું મન થાય છે, પરંતુ રમા છે એને પેટમાં દુખે છે અને રાત્રે એને ઉલટી થાય છે, એ બીમાર પડી જાય છે. આથી કાંતિ પોતાની બીમાર માને જોવા માટે પોતાના ગામડે જઈ શકતો નથી. પંચમાસીનો બીજો કાગળ આવ્યો. થોડા દિવસ પછી એક દિવસ પંચમાસી પોતે અમદાવાદ આવ્યા, કે પંચમાસીનો ફરી પાછો બીજો પત્ર પણ આવે છે, કારણ કે પાર્વતીબેન છે એના દીકરાને છેલ્લી વખત જોવા માંગતા હતા, એમની તબિયત ખૂબ ખરાબ હતી, પોતાના દીકરાને એ છેલ્લી વખત જોવા ઈચ્છતા હતા, પરંતુ કાંતિ એની માને મળવા જઈ શકતો ન હતો, એ જઈ શક્યો નહીં. થોડા દિવસ થયા, કંચન માસી પોતે જ અમદાવાદ આવે છે, સાથે એમના વર પણ હતા. કાંતિને એમ કહ્યું, એમણે કહ્યું, પાર્વતી બોને આ પ્રભુ તમને સોંપવાનું કીધું છે, એટલે આવી છું, કે પાર્વતીબેન છે, કંચન માસી છે, એ કહે છે કે પાર્વતીબેને આ કોટલું છે એ તમને આપવાનું કહ્યું હતું, એટલા માટે હું અહીં આવી છું. ઘરની જે કાંઈ થોડી ઘણી ઘર વખરી હતી, વાસણ
એ મોટાને આપ્યું અને તને ઘર સોંપવાનું કીધું છે. આ પોટલામાં ઘરેણું ગાટ પૈસા જે કાંઈ હોય ઈ અમે ઉગાડીને જોયું નથી. તો પાર્વતીબેન છે એમણે પોતાની ઘર વખરી જે કાંઈ પણ હતી, વાસણ પોતાનું જે કાંઈ પણ, એ બધું મોટાને આપવાનું કહ્યું છે અને એ ઘર જે છે એ તને આપવા માટે કહ્યું છે અને આ પોટલું છે એ પણ તારા માટે મોકલ્યું છે. એમાં પૈસા ભરેલા જે કાંઈ પણ હોય એ અમે ખોલીને જોયું નથી. કાંતિ મૂંગો રહ્યો હતો. કંચનમાંથી અને એમના ઘર પોટલું સોંપી સોંપી ને આવ્યા હતા એમ જ જતા રહ્યા કે કાંતિ છે એ કશું જ ભૂલી શકતો નથી, એ મૂંગો થઈ જાય છે. કંચન માસી અને એમના પતિ છે એ પોટલું આપવા માટે આવ્યા હોય છે એ આપી અને તરત જ જતા રહે છે. કાંતિ એમને ચા પાણી નું પણ પૂછી શક્યો ન હતો, કશું જ બોલી શક્યો ન હતો કે એ છે ગામડે થી પોતાનું કામ કરવા માટે આવ્યા છે, એમને કશું કાપવા માટે આવ્યા છે, તો એમની આગતા સ્વાગતા પણ કાંતિ કરી શકતો નથી, એ કશું જ બોલી શકતો નથી. કંચન માસી ત્યાંથી જતા રહે છે. રમા એ વખતે માંદી હતી, ખાટલામાં હતી, એ બોલી હતી કે રમા છે એ જ્યારે કંચન માસી ઘરે આવ્યા એ વખતે રમા બીમાર હતી અને એ બોલી હતી. આવાને કઈ સોંપાતું હશે? ડોસી જેવું મુરબ કોઈ નહીં હોય, પોટલામાં કઈ પૈસા ને ભરેલા રખાતું હશે, એમાંથી કઈ લઈ લીધું હોય તો કેટલી વાર લાગે. એ રમા છે એ પથારીમાં પડી છે પરંતુ પોતાનો સ્વભાવ એ આજી પણ છોડતી નથી. એ કહે છે કે અવાને કઈ અપાય આમ પોટલામાં કઈ ઘરેણા પૈસા મોકલાય એમાંથી ખોલીને કાઢી લેતા કેટલી વાર લાગે. કાંતિને કહેવાનું મન થયું હતું કે આ કંચન માસીને તું ઓળખતી નથી. રમા કાંતિને રમાને કહેવાનું મન થયું હતું કે આ કંચન માસી છે એને તું ઓળખતી નથી. પણ રમા કાંતિને એની સાત પેઢીની ઓળખ આપી રહી હતી કે આ કંચન માસીની ઓળખ રમાને કરાવે એ પહેલા તો રમા જ એની સાત પેઢીની ઓળખાણ છે એ કરાવતી હતી. મતલબ કે એમના માતા વિશે છે એ ખૂબ કણવા મેળ છે એ રમા બોલી રહી હતી. ઘરની બધી જ ઘરવખરી મોટાને સોંપી દીધી, જોયું ને તમારી ડોસીનું કૂડ કપટ કે ઘરની અંદર જે કાંઈ પણ વાસણ પૂસણ જે હતું એ બધું જ મોટા ભાઈને સોંપી દીધું, જોયું ને તમારા ડોસીમાં છે એ કેવા કપટી છે. કાંતિને નીચું જોઈ, કાંતિએ નીચું જોઈને પોટલું ખોલ્યું હતું, એમાં પૈસા હતા, એ બરાબર ભણીના વખતે એને કામ લાગ્યા હતા. રમા માંદી હતી, સાચું ખોટું કરતા કરતા સાચો સાચ માંદી પડી ગઈ હતી. એની દવા માટે પૈસા ન હતા, પોટલામાંથી પૈસા મળ્યા એ બરાબર ટાણે આવી ગયા હતા કે રમા છે એમની દવા કરવા માટે આ જે પૈસા છે એ કામ લાગે છે. સાચું ખોટું કરતા કરતા રમા ખરેખર બીમાર પડી જાય છે અને એમની દવા કરવા માટે કાંતિ પાસે પૈસા બચતા નથી. એવા વખતે પાર્વતીબેને આપેલા પૈસા છે એને દવા કરવા માટે કામ આવે છે. પણ રમા બચી ન હતી, એમની માંદગી વધતી ગઈ હતી, દવાખાનામાં દાખલ કરાવવી પડી હતી, ખૂબ પૈસા કાંતિએ ખર્ચ્યા હતા છતાં એ બચી ન હતી અને કાંતિ પાસે પૈસા પણ બચ્યા ન હતા. કે રમા છે એટલું બીમાર પડી જાય છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ઘણી બધી સારવાર થાય છે તેમ છતાં પણ રમા બચી શકતી નથી અને કાંતિ પાસે પૈસા પણ બચતા નથી. બાઈએ જે આપ્યું હતું એણે વાપરી નાખ્યું હતું. રમા ચાલી ગઈ હતી અને એ જન્મ્યો હતો ત્યારે જે લાચાર અને નિર્બળ હતો એવો જ લાચાર અને નિર્બળ આ જગતમાં રહી ગયો હતો. એ રમા છે એ જતી રહી હતી અને એમણે જે બાઈ પૈસા આપેલા હતા એ પણ રમાના ઈલાજમાં વપરાઈ ગયો હતો. હવે કાંતિ પાસે ન તો એમની પત્ની હતી કે ન તો એમની પાસે કોઈ મૂડી બચી હતી. જ્યારે એ જન્મ્યો હતો અને જેવો લાચાર અને નિર્બળ હતો એવો જ ત્યારે પોતે હોય એવું એ અનુભવી રહ્યો હતો અને હવે માથે થોડા આવી ગયા હતા. ફળિયામાં ઉભેલા છોકરા સામે અને બારણા વચ્ચેથી એક તરફ લપાઈ ગયેલી છોકરી સામે એણે ફરીથી જોયું.
એ આ ભૂતકાળની યાદોની સાથે સાથે પોતે હરિયાણાનો છોકરો છે એની તરફ કાંતિ ભરી જુએ છે અને બારણાની વચ્ચે લપાઈને ઉભેલી છોકરી તરફ પણ એ જુએ છે. કંચન માસી એ વખતે હળવે હળવે હરિયામાં દાખલ થયા માંદા હોય એમ લાગતું હતું. કંચન માસી છે એમને ખબર પડે છે કે કાંતિ આવે છે તો એમને મળવા માટે કંચન માસી આવે છે. એકદમ ધીમે ધીમે ચાલતા હતા કાંતિને એમ લાગ્યું કે કંચન માસી બીમાર થશે. આવી ગયું ભાઈ એ હાંફતા હાંફતા બોલ્યા શરીર સારું છે ને. કંચન માસી આવી અને એમને પ્રેમથી આવકારે છે અને કહે છે કે તું આવી ગયો ભાઈ અને પછી એમના ખબર અંતર પૂછે છે અને પછી રડવા લાગ્યા. કાંતિ સહેજ મૂંઝાઈ ગયો એણે માથે હાથ ફેરવ્યો. કાંતિ છે એ પાર્વતી બેન છે એમની યાદ આવતા કંચન માસી રડી પડે છે અને કાંતિ સહેજ મૂંઝાઈ જાય છે અને પોતાના માથા પર હાથ ફેરવે છે. કંચન માસી બોલ્યા મને તો હવે પગે વાળ્યો છે બહુ હાલી ચાલી શકતી નથી. કંચન માસી રડતા રડતા કહે છે મને પગે વાળ્યો છે અને હું હવે બહુ હાલી ચાલી શકતી નથી. કાંતિને એકાએક સાંભળી ગયું અરે માસી આપણા ઘરમાં વાનો મંત્રાવેલો પાર છે એણે બાને ગુણ પાડવાનું એને મન થયું. બા કંચન માસીને બોલો વાનો આપ પારો આપો ને. અચાનક જ કાંતિને કંઈક યાદ આવે છે કે આપણા ઘરમાં વાનો મંત્રાવેલો પારો છે એને પોતાની બાને ગુણ પાડીએ અને બોલાવવાનું મન થાય છે અને કહેવાનું મન થાય છે કે બા કંચન માસીને પેલો વાનો મંત્રાવેલો પારો છે એ આપો. એણે રસોડા તરફ મોં ફેરવ્યું એકાએક એના નીચેથી ધરતી જાણે ધ્રુજી ગઈ. પોતાને બાને બોલાવવા માટે કાંતિ છે એ રસોડા તરફ મોઢું કરે છે. એ કહેવા માંગે છે કે તમે કંચન માસીને પેલો વાનો મંત્રાવેલો પારો આપો. પરંતુ એને અચાનક જ કંઈક યાદ આવે છે અને જાણે કે એના પગ નીચે રહેલી ધરતી ધ્રુજી ઉઠે છે. એની બા ક્યાં રસોડામાં હતી પાણી લઈને હમણાં આવશે એમ એને આછું આછું લાગ્યું હતું પણ હવે ક્યાંથી આવવાની હતી. એના બા તો મૃત્યુ પામી હતી. એ પોતે ઓસરીની કોરે બેઠો છે અને એને એમ લાગે છે કે પોતાની બા છે એ એને પાણી ભરી અને હમણાં આપવા માટે આવશે. પરંતુ એના બા હવે કઈ રીતે આવે કારણ કે એના બા મૃત્યુ પામ્યા હતા. કંચન માસી એ દિવસે એને ત્યાં અમદાવાદ કોટરું લઈને આવ્યા હતા એ પહેલા જ બા મૃત્યુ પામી હતી. કે કંચન માસી જ્યારે એને પૈસા ને ઘરેણા આપવા માટે આવેલા એ પહેલા જ બા છે એનું મૃત્યુ થયું હતું. કંચન માસી પાસે બાએ કાગળ લખાવ્યો હતો તાર કરાવ્યો હતો પરંતુ કાંતિ જઈ શક્યો ન હતો. બાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. આથી કંચન માસી પાસે બાએ પત્ર લખાવ્યો હતો પરંતુ એના છેલ્લા સમયે છેલ્લા વખતે એના બાને મોઢું જોવા માટે પણ કાંતિ એના ગામડે જઈ શક્યો ન હતો. પણ બાની ક્યારેય રીસ ચડતી ન હતી. કાંતિ ઉપર ક્યારેય રીસ ચડતી ન હતી. પોટલું ઘરેણા ગાંઠા પૈસા જે કાંઈ પણ હતું અને આ ઘર કાંતિ છે એના છેલ્લા સમયમાં એના બા છે એને જોવા માટે જમતા હતા એને મળવા માંગતા હતા પરંતુ કાંતિ એને મળવા માટે જઈ શક્યો નહીં. તેમ છતાં પણ એના બાને કાંતિ ઉપર રીસ ચડી ન હતી. કારણ કે જો બાને રીસ ચડી હોત તો આ પૈસા ઘરેણા મકાન બધું કાંતિને આપ્યું ના હોત. પરંતુ બાને કાંતિ પર રીસ ચડી ન હતી. છેલ્લે એ એમની બાને મળવા માટે નથી જતો તેમ છતાં પણ એની બા છે એ એને માફ કરી દે છે અને ઘરેણા પૈસા ઘર આ બધું જેમના નામે કરી દે છે. આ ઘરમાં કાંતિ જન્મ્યો હતો. ક્યારામાં છોડ પાંદરે એમ આ ઘરમાં મોટો થયો હતો. આ ઘરની દીવાનોમાં એનું માસ્ય એનું મુદન એની રીસ એનો આનંદ એની બાનું ભેદ એના છણકા કાંતિ દીવાનો સામે જોવા લાગ્યો કે આ ઘરમાં એ જન્મ્યો હતો મોટો થયો હતો એનું બાળપણ અહીં વીત્યું હતું. એના બાળપણના જે કંઈ પણ એના રૂસના એની રીસ એની આનંદ એની માનો પ્રેમ આ બધું જ એમને સાંભળી આવે છે અને
કાંતિ આકાશની દિવાલોની સામે જોવા લાગે છે. વાદળા ધીમે ધીમે ક્ષિતિજમાં સમાઈ જાય એમ બધું જ ધીમે ધીમે ડૂબી ગયું હતું. બા ન હતી, કશું જ ન હતું, ઘર ન હતું, ખાલી ખોલું હતું કે આ ઘરની અંદર એનું બચપન બાળપણ વીતેલું હતું. અને જેમ વાદળાઓ ક્ષિતિજમાં સમાઈ જાય એવી જ રીતે આ બધું જ જાણે કે એકદમ ડૂબી જતું હોય એવું કાંતિને લાગે છે. કારણ કે આ ઘરની અંદર હવે એની મા હતી નહીં, અને એમને એવું લાગે છે કે આ ઘર નથી પરંતુ ખાલી કોરડું છે. ધોળ કર્યા વિનાની ભીતો હતી, ગાર કર્યા વિનાની ઓસરી હતી, ફળિયું હતું કોહળું મોટું, એટલું ફળિયું હતું કે આ ઘર છે એમ હવે એને ખાવા માટે દોડે છે. કે આ ઘર છે એ ધોળ કર્યા વગરની એની ભીતો હતી, ગાળ કર્યા વગરની ઓસરી હતી, અને ખાલી ખમેલું ફળિયું રહ્યું હતું. બા ન હતી, કોઈ ન હતું, કાંતિ એકલો જ હતો. કાંતિ છે એ હવે આ દુનિયામાં એકલો થઈ ચૂક્યો હતો, કારણ કે એને ખૂબ પ્રેમ કરનાર એની બા હવે આ દુનિયામાં રહી ન હતી. એમની પત્ની પણ બીમારીના કારણે મૃત્યુ પામી હતી. કંચન માસી હતા, થોડે દૂર બેઠા હતા, રડતા હતા, દોડીને એમની આંટી પકડી લેવાનું કાંતિને મન થયું. કાંતિ છે એ જોવે છે કે આ એના ઘરમાં હવે કશું રહ્યું નથી, કારણ કે એના પ્રેમ કરનાર એની બા હવે આ ઘરમાં રહી નથી. કંચન માસી ત્યાં બેઠા હતા, દોડી અને એમની આંગળી પકડી લેવાનું કાંતિને મન થાય છે, પણ એ ઉઠી ન શક્યો. એક ઢસકું એને આવી ગયું, એની બા એની જનેતા એને જન્મ આપી અને આ દુનિયામાં એકલો છોડી અને જતી રહી હતી. એના માથા ઉપર એના વાળ થોડા થઈ ગયા હતા, એ રડી પડ્યો. એક ઢસકું છે એ એના ગળામાં ભરાઈ આવે છે. કાંતિ ઊભો થઈ શકતો નથી, કંચન માસી પાસે જઈ શકતો નથી, એકદમ એ લાગણીશીલ બની જાય છે. કારણ કે એને જન્મ દેનારી એની મા જનેતા એને આ દુનિયામાં એકલો છોડી અને હવે ચાલી ગઈ હતી. પોતે અનાથ થઈ ગયો હતો અને એમના માથાના વાળ પણ ધોળા થઈ ગયા હતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો એક મા છે એને કેટલા કષ્ટો વેઠીને પોતાના બાળકનો પાલન પોષણ કરે છે, પરંતુ એ જ બાળક છે એ જ્યારે મોટું થાય છે ત્યારે એની માતા છે એને તરછોડે છે, પરંતુ એમ છતાં પણ એમની માતાનો પ્રેમ બાળક પ્રત્યે જરા પણ ઓછો થતો નથી. એટલા માટે જ તો કહેવાય છે કે પુત્ર કપુત્ર થાય પરંતુ છોરું કછોરું થાય પરંતુ માતા કો માતા ન થાય. અને આ પંક્તિને પાર્વતીબેને સાર્થક કરી બતાવી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ લેસન પૂરું થાય છે. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.